तो अंबाजीमां मोहनथाळनो प्रसाद बंद करी चिक्कीना प्रसादनुं वितरण थशे आ वात पर हवे विरोध छेड़ाई चुक्यो छे त्यारे कोंग्रेस द्वारा पत्रकार परिषद सिद्धार्थ जी 10 रूपियानो मोहनथाळना प्रसादनी क्रमशः किंमत वधती गई 12 रूपया 15 रूपया 18 रूपया ने एज क्वांटिटीनो प्रसाद छेल्ले 25 रूपियामां वेचावा लाग्यो एटले 1.5 वर्षनी अंदर 150 गणो भाव वधारो ए देवस्थान ट्रस्ट द्वारा करवामां आव्यो એની સાથે સાથે છેલ્લા 8-6 મહિનાથી ચીકીનો પ્રસાદ પણ વેચવામાં આવ્યો મંદિરમાં મોહનથાળનો પ્રસાદ 20 કરોડનો વેચાતો હતો એની સામે ચીકીનો પ્રસાદ માત્ર 1 કે 1.5 કરોડનો વેચાતો હતો એ પ્રસાદ વધુ વેચાય એના માટે થઈને મોહનથાળના પ્રસાદની બાજુમાં ચીકીના પ્રસાદનું કાઉન્ટર આપવામાં આવ્યું મોહનથાળનો પ્રસાદ લેવો હોય તો કૂપન લેવી પડે અને અન્ય જગ્યાએથી મોહનથાળનો પ્રસાદ લેવા જવો પડે અને ચીકીનો પ્રસાદ સિંગલ વિન્ડો સીધા પૈસા આપો કૂપન આપો ને ત્યાંથી ત્યાંથી ચીકીનો પ્રસાદ મળે આવા ઘણા બધા ગતકડા કર્યા છતાંય ચીકીનો પ્રસાદ એ લોકોને ગમતો નહોતો લોકોની આસ્થા સમાન નહોતો અને મોહનથાળનો પ્રસાદ વધારે વેચાતો હતો આ પ્રસાદ ને કોઈ પણ સંજોગોની અંદર બંધ કરે તો જ ચીકીનો પ્રસાદ વેચી શકાય અથવા તો એમાં તગડો નફો કમાઈ શકાય એના માટે થઈને કલેક્ટરશ્રીએ જે રીતે નોટબંધીનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો અને એક જ દિવસમાં નોટબંધી કરવામાં આવી એમ એક જ રાતની અંદર કલેક્ટરશ્રીએ નિર્ણય લીધો કે હવેથી મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવશે આ મોહનથાળના પ્રસાદ વેચવા બંધ કરી દેવાનું પાછળ ચીકીના પ્રસાદમાં તગડી કમાણી છે તમને આ ચીકીનો પ્રસાદ જે અંબાજી મંદિર દ્વારા અત્યારે વેચવામાં આવે છે એ ચીકીની અંદર ટોટલ બોક્સની અંદર 4 ચીકી હોય છે આ 1, 2, 3, અને 4 ચીકી હોય છે આ 4 ચીકી જે છે આ 4 ચીકીના 25 રૂપિયા વસૂલવામાં આવે છે આ પ્રસાદ જ્યારે આપણે બજારમાં ચીકી લેવા માટે જઈએ છીએ ત્યારે 1 ચીકી 2 રૂપિયાની પણ અવેલેબલ છે અનબ્રાન્ડેડ અને બ્રાન્ડેડ ચીકી જે છે એ 5 રૂપિયાની અવેલેબલ છે બાકાયદા બારકોડ અને એફપીઓ સાથે તમને માલુમ થાય કે આ ચીકીની અંદર કેટલી કમાણી હશે 2 રૂપિયા અને 5 રૂપિયામાં એક નંગ વેચાય છે કે જેમાં આખા ભારતની અંદર આનું પેકિંગ થાય આખા ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આવી ગયો છે આની અંદર જીએસટી પણ આવી ગયો છે અને જ્યારે અંબાજી મંદિરની ચીકી જે છે એ 4 ચીકી 25 રૂપિયામાં વેચવામાં આવે છે અનબ્રાન્ડેડ ચીકી 4 ચીકી 8 રૂપિયામાં પડે અને બ્રાન્ડેડ 4 ચીકી 20 રૂપિયામાં પડે તમે સમજી શકો છો કે ચીકી બનાવનારા લોકોને કેટલો તગડો નફો થતો હશે જેથી કરીને કરોડો લોકોની આસ્થા સમજ વજ્રઘાટ કરવામાં આવે છે જીગર પેલું કાગળ આસ્થા સમજ આસ્થાની સામે વજ્રઘાટ કરવામાં આવે છે આ સિવાય ભક્તો જે પૈસા દાનમાં આપે છે બહુ જ અગત્યનો મુદ્દો છે અંબાજી મંદિરમાં ભક્તો જે પૈસા દાનમાં આપે છે એ પૈસાનો પણ વ્યય થઈ રહ્યો છે છેલ્લા 11 વર્ષની અંદર મંત્રી શ્રી આરટીઆઈ કરીને માહિતી મેળવવામાં આવેલી છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે પણ હોય એ ગુજરાતના મંત્રીઓ કલેક્ટરશ્રીઓ અધિકારીઓ અને અધિકારીઓના સંબંધીઓ મંત્રીઓના સંબંધીઓની પાછળ એમની સરભરા પાછળ એ મંદિરમાં દર્શન કરવા આવે એટલે વીઆઈપી રીતે એને સરભરા કરવામાં આવે વીઆઈપી રીતે એમની પાછળ ચા પાણી નાસ્તો ઠંડુ અને એમને જમવાનું આપવામાં આવે રહેતા સર્કિટ હાઉસમાં હોય સર્કિટ હાઉસનું બિલ મંદિરનું દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે રહેતા સર્કિટ હાઉસમાં હોય સર્કિટ હાઉસની અંદર ચા પાણી નાસ્તો જમે ઠંડા પીણા પીવે એનું બિલ એ દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે આવા જનતાના 21 લાખ રૂપિયા એ ચૂકવવામાં આવ્યા છે છેલ્લા 11 વર્ષની અંદર અને આ પણ આંકડો વધારે વધી શકે એમ છે આ તો માંગવામાં આવેલી માહિતીની વાત છે આ સિવાય આ મંદિરના દ્વારા અંબાજી ગબ્બરની અંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો ચલાવવામાં આવે છે ત્યાં જાણવા મળ્યું છે કોઈ પણ જાતની મંજૂરી વિના એક કોઈ ટ્રસ્ટ કે એનજીઓ છે એ માતાજીની આરતી કરવાના દીવા આપે છે અને એના 10-10 રૂપિયા ભક્તજનો પાસેથી વસૂલે છે આ ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ
ज्योति ए ट्रस्टनुं नाम जे छे ए नाम छे ज्योति ट्रस्ट करीने ट्रस्ट छे अने आ जे ट्रस्ट छे सॉरी शक्ति सेवा केन्द्र शक्ति सेवा केन्द्र नामनुं ट्रस्ट छे। आ ट्रस्टने कहेवाय छे के કરોડોની જમીનો જે છે એ એમને આપી દેવામાં આવેલી છે। આવા તો અસંખ્ય દાખલાઓ છે। સમગ્ર આ મંદિરની પરિસરની આજુબાજુ જુદા જુદા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 61 મંદિરોનો વહીવટ કરવામાં આવે છે। આ 61 મંદિરોની અંદર ભૂતપૂર્વ આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 51 શક્તિપીઠનું જે ઉદ્ઘાટન કર્યું હતું એ પણ આની અંદર આવી ગયું। આ 61 મંદિરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી મૂર્તિઓને ભોજન એટલે કે એમને થાળ ધરાવવામાં નથી આવતો। શાસ્ત્રમાં કહેવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિને જીવંત હોય છે એમને થાળ ધરાવો એ જરૂરી છે। વિધિ વિધાન મુજબ એમને થાળ પણ ધરાવવામાં નથી આવતો। આ કેવા પ્રકારનો ગેરવહીવટ! આ મંદિરોની મૂર્તિઓની સાડી પણ અઠવાડિયે બબ્બે દિવસે ત્રણ ત્રણ દિવસે બદલવામાં આવે છે। એક તરફ મુખ્ય મંદિરની અંદર રોજની સરેરાશ 100થી વધારે સાડીઓ ભક્તજનો આપે છે તો આ જ સાડીઓને એ ત્યાં કેમ ના આપી શકાય? માત્ર 61 મૂર્તિઓ અને મંદિરોનો વહીવટ અથવા તો એની સેવા માત્ર 35 પૂજારીઓ કરે છે। આ મોનથાળ બનાવવામાં કામગીરી કરવાની અંદર જે લોકો કામ કરતા હતા એવા 200 કરતા આદિવાસી બહેનોની અત્યારે રોજીરોટી છીનવાઈ ગઈ છે એ પણ આ મોટી વાત છે। ગુજરાતની અંદર દેવસ્થાન ટ્રસ્ટોની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે સરકારી જે ટ્રસ્ટીઓ હતા એના સિવાય જાહેર જનતામાંથી ટ્રસ્ટીઓ મૂકવામાં આવતા હતા। આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં જાહેર જનતામાંથી કોઈ ટ્રસ્ટી નથી। આ જ રીતે બહુચરાજી ટ્રસ્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા ટ્રસ્ટીઓ મૂકવામાં આવ્યા, ભલે એમના ઓળખીતાને મૂકવામાં આવ્યા પણ ટ્રસ્ટીઓ મૂકવામાં આવ્યા, ઉપરથી આદેશ થયો અને 4 મહિનામાં બધા જ પબ્લિક ટ્રસ્ટીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા। આ એ જ બહુચરાજી મંદિર છે કે જ્યાં 15 કરોડ રૂપિયાના ખર્ચે પરંપરાગત 56 ફૂટ ઊંચું મંદિર બનાવવામાં આવ્યું હતું। સ્વાભાવિક છે, મેં આપને આગળ કીધું એમ કે ચીકીની અંદર કમાણી બહુ છે એટલે ચીકીની કમાણી કોના ખીચામાં સમાણી એ એક તપાસનો વિષય છે। પરંતુ અહીંયા એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ચીકી પ્રસાદના ચસકા એ ધન કમાવાના નુસ્ખા સાબિત થઈ રહ્યા છે અને આ ચીકી પ્રસાદ જે છે એ મોનથાળ પ્રસાદ ચાલુ રાખો ને, પણ મોનથાળ પ્રસાદ એટલા માટે ચાલુ નથી રાખતા કારણ કે મોનથાળ પ્રસાદની અંદર કમાણી થતી નથી। ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવે છે એમાં કમાણી થતી નથી, આની અંદર કમાણી થાય છે અને વેચણી થાય છે, એટલા માટે ચીકી પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો છે અને મોનથાળ પ્રસાદ બંધ રાખવામાં આવ્યો છે। બે વાત કરી દઉં હું, સોમનાથની અંદર પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોની અંદર બહુ મોટો ખરીદીનો ભ્રષ્ટાચાર થયો હતો, બહુચરાજી મંદિરની અંદર પણ 56 ફૂટ મંદિર બનાવવાનો કોન્ટ્રાક્ટ 15 કરોડના ખર્ચે આપવામાં આવ્યો અને મંદિર 48 ફૂટ જ બન્યું, 3 કરોડનો વધારાનો ખર્ચો પણ જનતાના દાનના પૈસે લોકોને ભોગવવામાં આવે છે। કુલ મિલાવીને સમગ્ર ગુજરાતની અંદર ચાલતા દેવસ્થાન ટ્રસ્ટોની અંદર અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને લોકોએ આપેલા દાનના પૈસાનો વ્યવ થઈ રહ્યો છે। આપ કોઈ વિચારી શકો કે તિરુપતિ ટ્રસ્ટની અંદર તિરુપતિ લાડવાની જગ્યાએ એ બીજા કોઈ પ્રસાદ આપી શકે? પરંપરાગત પ્રસાદ જે હોય એ જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ। કોંગ્રેસ માંગણી કરે છે કે મોનથાળનો પ્રસાદ સરકાર સમક્ષ માંગણી કરે છે કે ચાલુ રાખવામાં આવે, કરોડો ભક્તજનોના આસ્થા સમાન આ છે, આ પ્રસાદ જો ચાલુ રાખવામાં નહીં આવે તો ઉગ્ર ધરણા પ્રદર્શન અને આશ્ચર્યજનક કાર્યક્રમો કરીને સરકારને મોનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે મજબૂર કરવામાં આવશે।